જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણે એ સ્થળ ઉપર આવી પહોંચ્યા છે જ્યાં એક સપ્તાહ પૂર્વે છોટાઉદેપુર જિલ્લાની દુઃખદ અને ઐતિહાસિક કહી શકાય તેવી જે દુર્ઘટના બની હતી, સિહોત પુલ તૂટવાની. આજે ફરી આપણે એ સ્થળ ઉપર પહોંચ્યા છીએ અને આજે પહોંચવા પાછળનું જે કારણ છે તેને લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આજે ફરી બારજ નદી ગાંડી તૂર સ્થિતિમાં દેખાઈ રહી છે. બારજ નદીની અંદર જે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, એક સપ્તાહ પૂર્વે જ્યારે આ પુલ ધોવાયો હતો, આ ડાયવર્ઝનનું ધોવાણ થયું હતું, તે વખતે પણ આના કરતાં વધારે પાણી આ બારજ નદીમાં વહી રહ્યું હતું અને તેને કારણે આ જે ડાયવર્ઝન છે તે પાણીમાં ગરકાવ થયો હતો. આજે ફરી સવારમાં સુખી ડેમના બે દરવાજા 0.60 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. 4000 ક્યુસેક કરતાં વધારે પાણી ફરી આજે બારજ નદીની અંદર ઠાલવવામાં આવ્યું છે. સાથે ગઈકાલથી જે રીતે મોસમ વિભાગની આગાહી છે વરસાદને લઈને, તેને લઈને સારો એવો વરસાદ પણ થયો છે. ઉપરવાસમાં એટલે કે સ્ત્રાવ વિસ્તારમાં પણ વરસાદ થયો છે અને તેને લઈને ડેમમાં પાણીની આવક થઈ છે અને પાણીની આવક થતાં ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ફરી એકવાર ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. ડેમના બે દરવાજાને 0.60 મીટર સુધી ખોલવાની, ડેમના જે વહીવટકર્તાઓ છે, સંચાલકો છે, તેમણે ખોલવાની ફરજ પડી છે. ત્યારે આજે ફરી એકવાર બારજ નદી એક ઉફાન ઉપર કહી શકાય તે રીતે વહેતી જોવા મળી છે. ત્યારે આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે ડાયવર્ઝનનું તો ધોવાણ થઈ ગયું, પુલ તૂટીને ધરાશયી થઈ ગયો, પણ હજુ એક જે આશરો છે, એક સહારો છે, રેલવેનો આ બ્રિજ. પરંતુ આ રેલવેના બ્રિજની નીચે રાહ જોઈ રહ્યો છે આ બ્રિજ કે મારા આજે ખુલ્લા થયેલા પાયા એ મને ક્યાર સુધી અહીંયા ટકાવી રાખશે, મને અહીંયા ઊભો રાખી શકશે. આપ જોઈ શકો છો આ બ્રિજ, રેલવેનો જે બ્રિજ છે તેના ઉપરથી લોકો અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે. કારણ કે સામે કાંઠે જવા માટે હવે કોઈ વિકલ્પ નથી રહ્યો. વાહન ચાલકો તો 25 કિલોમીટરનો ફેરો ફરીને જતા રહે, પરંતુ સામે આવેલા ગામના લોકોને જો જેતપુર પાવી આવવું હોય તો તેઓ ક્યાં જાય? મજબૂરીવશ તેઓ ચાલતા આ બ્રિજ ઉપરથી આવે છે, પરંતુ તે વાહન લઈને નથી આવી શકતા, માલ સામાન લઈને નથી જઈ શકતા. માલ સામાન લઈને જો જવું હોય તો તેમને વાહન લઈને ફરજિયાત વાયા રંગલી થઈને અથવા તો ડુંગરવાટ થઈને જવું પડે. અને તેને લઈને આજે પાવી જેતપુરમાં વેપારીઓએ એક બેઠક યોજી હતી. બેઠકમાં સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. પાવી જેતપુરના વેપારીઓનો રોષ હતો, આક્રંદ હતો એમ કહીએ તો ચાલે, કે તેમના જે વેપાર ધંધા છે તે પડી ભાંગ્યા છે. કારણ કે લોકો આવી જ ન શકતા હોય તો વેપાર ધંધો ચાલે કેવી રીતે? અને તેમણે વહેલી તકે આ ડાયવર્ઝન ફરીથી કાર્યરત થાય, નવું ડાયવર્ઝન બને અને લોકો અવર જવર કરી શકે તે માટે સાંસદને રજૂઆત કરી અને સાંસદે હૈયાધારણા આપી છે કે શક્ય તેટલા વહેલા, જેટલું વહેલું બનશે તેટલી વહેલી તકે આ ડાયવર્ઝનનું ફરીથી નિર્માણ કરવામાં આવશે અને પુલ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને તેઓ મળશે અને વહેલામાં વહેલી તકે આ નવા પુલનું નિર્માણ કાર્ય શરૂ થાય તે માટેના તેઓ પ્રયાસ હાથ ધરશે તેવી તેમણે હૈયાધારણા આપી છે. ભૂતકાળમાં આપણને જે પૂર્વ સાંસદ હતા તેમણે પણ હૈયાધારણા આપી હતી. જ્યારે એક વર્ષ પહેલાં પુલનું સેટલમેન્ટ થયું હતું પિલ્લરોનું અને આ પુલ પરથી ભારદારી વાહનોની અવરજવરને રોકવામાં આવી હતી, આપણા તે પૂર્વ સાંસદ પણ કેન્દ્રીય મંત્રીને મળ્યા હતા નીતિન ગડકરીને, અને નીતિન ગડકરી દ્વારા, મંત્રી દ્વારા આ બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ આપને જણાવી દઉં કે એક વર્ષના વાણા વીતી ગયા, બજેટ સુદ્ધામાં આ બ્રિજ માટે કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં આવી નથી. અરે સાહેબ, મંત્રી સાહેબ, છોટાઉદેપુરના સિહોદના પુલ માટે ટેન્ડર પ્રક્રિયા ભલે ગમે ત્યારે થાય, પરંતુ માની લો કે આ બ્રિજનું નિર્માણ કાર્ય 50 કરોડમાં થવાનું હોત તો તમે એના માટે કમસે કમ બજેટમાં 10 કરોડ 15 કરોડની જોગવાઈ તો કરી દો. બાકીની જોગવાઈ આવતા વર્ષે કરતાં કંઈ બ્રિજ 6 મહિનામાં ઊભો નથી કરી દેવાના તમે.
પણ એક શરૂઆત તો કરતા, બજેટની ફાળવણી તો કરતા કે જેથી કરીને તેની ટેન્ડર પ્રક્રિયા થયા પછી તેના માટે નાણાંની જોગવાઈ તો ઉપલબ્ધ રહેતી. હવે શું ખબર ક્યારે તેના નાણાં ફાળવવામાં આવશે, ટેન્ડર પ્રક્રિયા થઈ ગયા પછી તેના માટે નાણાંની જોગવાઈ થાય અને આ નવા પુલનું નિર્માણ કાર્ય શરૂ થશે. જો કે સાંસદ પ્રતિબદ્ધ છે, તેમણે કહ્યું છે કે હું પ્રતિબદ્ધ છું, કટિબદ્ધ છું, વહેલામાં વહેલી તકે જેટલું શક્ય બનશે આજથી મારું એ જ કાર્ય છે કે આ બ્રિજનું નિર્માણ કાર્ય વહેલામાં વહેલી તકે હું કરાવી શકું. અને તેમણે આ પ્રાયોરિટીમાં આ પુલના નિર્માણ કાર્યની જવાબદારી સ્વીકારી છે, લોકોને બાંયધરી આપી છે, જેતપુરના વેપારીઓને બાંયધરી આપી છે. અને આ બાંયધરી તમારા સુધી પણ સાંસદની જે બાંયધરી છે તીરના માધ્યમથી આપ સુધી પહોંચાડી રહ્યો છું. હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં કેટલા સમયમાં ડાયવર્ઝનનું નિર્માણ કાર્ય થાય છે અને આ પુલનું નિર્માણ કાર્ય શરૂ થાય છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.